કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પમ્પિંગ સ્ટેશન અંગે ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છ એટલે પાણીની અછત ધરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની છે આજે સમગ્ર કચ્છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્યો છે કચ્છ શાખા નહેરના પાંચ હજાર આઠસો અઢાર કરોડ રૂપિયાના કામો પૂર્ણ થયા છે ત્યારે ત્રણ તબક્કામાં પમ્પિંગ સ્ટેશન માટે એક હજાર ચારસો પિસ્તાળીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે સરકારના પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકુબા ગામ સુધી સાતસો તેતાળીસ કિલોમીટરની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્રણ પમ્પિંગ સ્ટેશન દ્વારા અંદાજે અઢાર પોઈન્ટ બોંતેર મીટરની ઊંચાઈથી ઉદવહન કરીને પાણી પહોંચતું થયું છે એટલું જ નહીં દુધઇ કેનાલની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થશે આ ઉપરાંત રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ માર્ગ અને મકાન વિભાગ સંબંધિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં રૂપિયા છસો ત્રણ પોઈન્ટ ઓગણશી કરોડના ખર્ચે અગિયારસો સાત કિલોમીટર લંબાઈના ચારસો છ્યાશી કામો મંજૂર કરાયા છે જે પૈકી રૂપિયા બસો અડસઠ પોઈન્ટ નેવ કરોડના આઠસો ચુમ્માળીસ કિલોમીટર લંબાઈના ત્રણસો ચો કામો પૂર્ણ થયેલ છે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રત્યુત્તર આપતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે રાજ્યની એકસો નેવ્યાશી ગુજરાતી ચલચિત્રોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા સુડતાળીસ કરોડની સહાય ચૂકવાય છે ગુજરાતી ચલચિત્રોને ગ્રેડ અનુસાર રૂપિયા પાંચ લાખથી લઈને રૂપિયા પંચોતેર લાખની સહાય ચૂકવાય છે